नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल गुजरात स्टडीज में फरी एक नाडे में आपनो हार्दिक स्वागत करूँ छूँ। तो सौथी पहला तो आ वीडियो नो जे थंबनेल तमने केवु लाग्यो फटाफट एक जरूर थी लाइक कर दो। थंबनेल लईने जो आप व्यूअर्स माथी कोई थंबनेल बनावामां एक्सपर्ट होय तो आपणा इंस्टाग्राम गुजरात स्टडीज इंस्टाग्राम पर लिंक तमने कॉमेंट सेक्शन में पिन करेली जोवा मळशे। त्यां इंस्टाग्राम पर मने थंबनेलना 5 થી 6 इमेजीस सेंड करजो, जो आपमांथी जेनुं पण मने व्यवस्थित कामकाज लागशे तो एने थंबनेल बनावानुं कामकाज आपणे आपवानुं विचारीशुं। ओके, तो फटाफट आपणे आगळ वीडियोनी तरफ आवी जईए कि आजनो जे वीडियोनो टॉपिक छे इंडियन पोस्ट गार्ड पोस्टमेन छे, मेल गार्ड छे। तो एमां घणा बधा लोकोनी लास्ट वीडियोमां कमेंट्स हती कि आ जे इंडियन पोस्टमां जे रिक्रूटमेंट आववानी छे एना विशे अमने एक्जाम पेटर्न सिलेबस उपर थोड़ी अमने माहिती आपो कि क्या टाइपनो सब्जेक्ट्स पूछाय छे, केवो सिलेबस शू रहेशे, केवी रीते सिलेक्शन प्रोसेस कई टाइपनो रहेशे, स्किल टेस्ट शू छे वगैरह वगैरह। आ वीडियो आना उपर एक जल्दीथी वीडियो लईने आवो। तो आजना वीडियो में आपणे ए ज वात करवानी छे एक्जाम पेटर्न, पोस्ट गार्ड पोस्ट एमटीएस होय के मेल गार्ड होय एमनी एक्जाम पेटर्न कई टाइपनी रहेशे, सिलेबस एटले के क्या क्या सब्जेक्ट्स पूछा छे एक्जाम में, क्या क्या सब्जेक्ट्समांथी अमारे तैयारी करवानी रहेशे, सिलेक्शन प्रोसेसनी पण वात करवानी छे के सिलेक्शन कई रीते मेळवानुं छे, क्या आधारे आपणने सिलेक्शन मळशे, स्किल टेस्ट लेवाशे के नहीं लेवाय, पछी प्रीवियस ईयरना पेपर विषे तमने माहिती आपवानुं छे के प्रीवियस ईयरना पेपर शू छे, केवी टाइपना छे, एक्जामनुं कट ऑफ केटला मार्क्स, आ एक्जामने क्वालिफाई करवी होय तो केटला मार्क्से कट ऑफ रहेतुं होय छे, तो लास्ट प्रीवियस ईयरना कट ऑफ छे अथवा तो जे कट ऑफ मार्क्स विषे पण आपणे आजना वीडियोमां ટૂંકમાં ચર્ચા કરીશું। ઓકે, હવે બીજું તમને આ બધી વાત કરતા પહેલા તમને ફરી એકવાર એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં એક કન્ફ્યુઝન દૂર કરી દઉં કે આ જે પોસ્ટમેનની જે વેકેન્સી છે અને મેલ ગાર્ડની જે વેકેન્સી છે ને મિત્રો, આ જે બે પોસ્ટ છે પોસ્ટમેન અને મેલ ગાર્ડ એ બંને 12 પાસ ઉપર છે। ખાસ યાદ રાખજો 12 પાસ ઉપર આ બંને વેકેન્સી છે અને જે એમટીએસની આ એમટીએસ મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની જે વેકેન્સી છે એ 10th પાસ ઉપર છે, એટલે ખાસ આ યાદ રાખજો બરાબર। તો એમટીએસની સેલેરી છે એ બંને બે બાકીની પોસ્ટ કરતાં ઓછી સેલેરી રહેશે, એટલે કે એમટીએસની 18,000થી સ્ટાર્ટિંગ થાય છે અને પોસ્ટમેન અને મેલ ગાર્ડની જે સેલેરી છે એ 25,000 20,000 અથવા તો 25,000થી સ્ટાર્ટ થાય છે। જે છે ઓફિશિયલ નોટિફિકેશન આવશે એટલે તમને ખ્યાલ આવી જશે કે શું છે, પરંતુ આજનો જે ટોપિક છે એક્ઝામ પેટર્ન સિલેબસ અને સિલેક્શન પ્રોસેસ ઉપર ડિટેલમાં ડિસ્કશન કરીશું। તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, કેમ કે આપણી ચેનલ પર સૌથી પહેલાં સચોટ અને સાચી માહિતી આપવામાં આવે છે અને તમને ઉપયોગી પરીક્ષા લક્ષી માહિતી આપવામાં આવે છે। તો પ્લીઝ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો આવા જ પ્રકારના વિડીયોઝ ભવિષ્યમાં મેળવવા માટે। ઓકે, તો આવા પ્રકારના વિડીયોઝ તમને મળતા રહેશે, તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો। વધુ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જે સ્ક્રીનશોટ જોઈ શકો છો એ ઓફિશિયલ નોટિફિકેશન જે લાસ્ટ ટાઈમ ઇન્ડિયન પોસ્ટમાં એમટીએસ પોસ્ટમેન અને મેલ ગાર્ડની જે ભરતી થઈ હતી એનું આ ઓફિશિયલ નોટિફિકેશનમાંથી પેટર્ન ઓફ એક્ઝામિનેશનનો સ્ક્રીનશોટ લીધો છે। હવે અહીંયા તમે જોઈ શકો છો, સૌથી પહેલાં અહીંયા જણાવ્યું છે એક ડિસ્ક્રિપ્શન છે, પેપર 1, પેપર 2, પેપર 3 અને પેપર 5। હવે આ દરેકે દરેક પેપરને હું ડિટેલમાં સમજાવીશ કે શું છે। હવે પેપર 1 જે છે ને મિત્રો, પેપર 1 છે એ બેઝિક પોસ્ટલ નોલેજ એન્ડ જનરલ અવેરનેસના પ્રશ્નો પૂછા છે પેપર 1માંથી। ખાસ યાદ રાખજો કે પેપર 1માં બેઝિક પોસ્ટલ એન્ડ પોસ્ટલ નોલેજના સંબંધિત પ્રશ્નો પૂછા છે અને જનરલ અવેરનેસના પ્રશ્નો પૂછા છે। પેપર 1 જે છે એ એમટીએસ અને પોસ્ટમેન અને મેલ ગાર્ડ બંને માટે આપવાનું રહેશે, એટલે કે પેપર 1 છે એ 3 પોસ્ટ માટે સેમ રહેશે, પોસ્ટલ નોલેજના પ્રશ્નો અને જનરલ અવેરનેસના પ્રશ્નો। પરંતુ પેપર 2 જે છે એ નોલેજ ઓફ પોસ્ટલ એટલે કે નોલેજ ઓફ પોસ્ટલ અને ઓપરેશન્સ એનું સંબંધિત પેપર 2માં પ્રશ્ન પૂછાશે અને જે છે એ પોસ્ટમેન મેલ ગાર્ડ માટે જ રહેશે, એમટીએસ માટે પેપર 2 નથી। ઓકે, ખાસ યાદ રાખજો પોસ્ટમેન અને મેલ ગાર્ડ માટે જ પેપર 2 રહેશે, જેમાં મોસ્ટ ઓફ ધ પ્રશ્ન એ પોસ્ટલ નોલેજના સંબંધિત પ્રશ્નો પૂછાય કે પોસ્ટનું તમને કેટલું નોલેજ છે એ સંબંધિત પ્રશ્નો પૂછાય છે, પોસ્ટમેન અને મેલ ગાર્ડ માટે છે, એમટીએસ માટે પેપર 2 નથી। હવે જે પેપર 3 છે એ નોલેજ ઓફ લોકલ લેંગ્વેજ, નોલેજ પેપર 3 છે પેપર 3 એ નોલેજ ઓફ લોકલ લેંગ્વેજ એ એમટીએસ પોસ્ટમેન અને મેલ ગાર્ડ એ 3 પોસ્ટ માટે આ પેપર લેવામાં આવશે, એટલે કે પેપર 3 જે પેપર 3માં લોકલ લેંગ્વેજનું તમે કેટલું નોલેજ ધરાવો છો એટલે કે ગુજરાતમાંથી છો તો ગુજરાતી લેંગ્વેજ તમને કેટલી લોકલ લેંગ્વેજ કેટલી ફાવે છે એનું એક જસ્ટ એક ટેસ્ટ લેવામાં આવશે। હવે શું છે એ હું તમને ડિટેલમાં હજુ સમજાવવાનો છું, એ ધીરે ધીરે તમને ખ્યાલ આવી જશે। હવે જે પેપર ફોર છે એ ડેટા એન્ટ્રી સ્કિલ ટેસ્ટ રહેશે, ડેટા એન્ટ્રી સ્કિલ ટેસ્ટ કોના માટે છે, પોસ્ટમેન અને મેલ ગાર્ડ માટે જ છે, એમટીએસ માટે પેપર 2 અને પેપર 4 એમટીએસ માટે નથી। જે લોકો 10 પાસ ઉપર એમટીએસ માટે એપ્લાય કરવાના છે એમને પેપર 2 અને પેપર 4 નથી,
MTS માટે, બાકી પોસ્ટમેન અને મેલ ગાર્ડ માટે જે લોકો એપ્લાય કરવા માંગે છે અથવા તો એપ્લાય કરવાના છે એમને ચારે ચાર ટેસ્ટ આપવાના રહેશે. હવે આના વિશે વધુ વિગતવાર માહિતી મેળવે. હવે જે આ જે પેપર વન અને પેપર ટુ છે એ કોમ્પિટિટિવ ઓર ક્વોલિફાઇંગ નેચર રહેશે. તો અહીંયા તમે જોઈશો પેપર વન છે ને મિત્રો, અહીંયા તમે જોઈશો પેપર વન જે છે એ કોમ્પિટિટિવ રહેશે, એટલે કે ક્વોલિફાઇંગ એના માર્ક્સ છે એ ફાઇનલ સિલેક્શનમાં માર્ક્સ ગણાશે પેપર વન અને પેપર ટુના. ખાસ યાદ રાખજો, જે લોકોને એમ ફરી એકવાર કહું છું MTSમાં પેપર ટુ નથી એટલે પેપર થ્રી ગણવામાં આવશે, એટલે કે એમના માટે મેઇન એક્ઝામ તો પેપર વન જ રહેશે MTS માટે. અને જે લોકો પોસ્ટમેન અને મેલ ગાર્ડ માટે એપ્લાય કરવા માગે છે એમના માટે આ કોમ્પિટિટિવ એક્ઝામ ગણવામાં આવશે, એટલે કે આના માર્ક્સ ફાઇનલ સિલેક્શનમાં કાઉન્ટ થશે. અને પેપર વન અને પેપર ટુ બંને MCQ ટાઈપના પ્રશ્નો રહેશે. કેવા ટાઈપના પ્રશ્નો રહેશે? MCQ ટાઈપના પ્રશ્નો રહેશે. હવે પેપર ત્રણ અને પેપર ચાર છે ને મિત્રો, પેપર ત્રણ અને પેપર જે ચાર છે એ ક્વોલિફાઇંગ નેચર હશે, એટલે કે એના માર્ક્સ ફાઇનલ સિલેક્શનમાં કાઉન્ટ નહીં કરવામાં આવે, એમાં માત્ર તમારે ક્વોલિફાઈ થવાનું છે. ઓકે, પેપર ત્રણ અને પેપર ચારમાં જે લોકલ લેંગ્વેજ અને સ્કિલ ટેસ્ટ છે ને મિત્રો, એમાં માત્ર તમારી સ્કિલ ટેસ્ટ અને લોકલ લેંગ્વેજ ચેક કરવામાં આવે છે, એમાં ક્વોલિફાઇંગ નેચર રહેશે, એના માર્ક્સ ફાઇનલ સિલેક્શનમાં કાઉન્ટ નહીં થાય. ઓકે, ફરી એકવાર કહું છું, હવે જે પેપર ત્રણ અને પેપર ચાર છે ને એ MCQ અને સબ્જેક્ટિવ રહેશે, એટલે કે ડિસ્ક્રિપ્ટિવ રહેશે, લેટર રાઇટિંગ આવશે, નિબંધ રાઇટિંગ આવશે, એસે રાઇટિંગ છે ને કહેવાય, બરાબર, તે ટાઈપનું રહેશે. અને થોડા ક્વેશ્ચન હશે એ MCQ ટાઈપના પણ પ્રશ્નો રહેશે, એટલે કે મિક્સ રહેશે પેપર ત્રણ અને પેપર ચાર છે એ ઓન કોમ્પ્યુટર રહેશે. ઓન કોમ્પ્યુટર એટલે કે કોમ્પ્યુટર ઉપર ટેસ્ટ લેવામાં આવશે, ટાઈપિંગ ટેસ્ટ છે, બરાબર, તો એ બધું ટેસ્ટ લેવામાં આવશે. હવે આપણે વાત કરીશું કે નંબર ઓફ ક્વેશ્ચન, કે પેપર વનમાંથી કેટલા પ્રશ્નો પૂછા છે, પેપર ટુમાંથી કેટલા પ્રશ્નો પૂછા છે. તો અહીંયા તમે જોઈ શકો છો પેપર વન છે ને એ 100 માર્ક્સનું રહેશે અને બે પાર્ટમાં ડિવાઈડ રહેશે. હવે કયા બે પાર્ટ છે એ તો આગળ જોઈશું એટલે તમને ખ્યાલ આવશે. અને જે પેપર ટુ છે એ 50 માર્ક્સમાં રહેશે. પેપર ટુ કેટલા માર્ક્સમાં રહેશે? 50 માર્ક્સનું. અને 50 માર્ક્સમાં 50 ક્વેશ્ચન રહેશે અને 100 માર્ક્સમાં 100 ક્વેશ્ચન હશે, એટલે કે પેપર વન અને પેપર ટુ બંને 150 માર્ક્સનું ગણી શકાય. પેપર ત્રણ છે એ ક્વોલિફાઇંગ નેચર છે અને જે લોકલ લેંગ્વેજ ટાઈપનું ડિસ્ક્રિપ્ટિવ પણ પૂછાઈ શકાય અને MCQ બંને બેઝ એટલે કે મિક્સ રહેશે 50 માર્ક્સમાં. અને જે કોમ્પ્યુટર ટેસ્ટ છે એ 25 માર્ક્સની રહેશે. ક્વોલિફાઇંગ નેચર છે પેપર ત્રણ અને પેપર ચાર. ઓકે, હવે આ જે આના માટે સમય કેટલો મળશે, તો પેપર વનમાં તમને 60 મિનિટ આપવામાં આવશે 100 ક્વેશ્ચન માટે 100 માર્ક્સમાં. અને જે પેપર ટુ છે, પેપર ટુમાં 50 ક્વેશ્ચન રહેશે 50 માર્ક્સમાં, જેમના 30 મિનિટનો તમને સમય આપવામાં આવશે. અને જે પેપર ત્રણ છે એ 50 ગુણનું રહેશે, 50 ક્વેશ્ચન રહેશે મિનિમમ, અને 60 મિનિટ સમય આપવામાં આવશે, કેમ કે ડિસ્ક્રિપ્ટિવ પણ હશે સાથે સાથે એટલા માટે. અને જે કોમ્પ્યુટર ટેસ્ટ રહેશે એ 25 માર્ક્સની, અને જેના માટે તમને 15 મિનિટ સમય આપવામાં આવશે. હવે લેંગ્વેજની વાત કરી લઈએ કે લેંગ્વેજ કઈ કઈ લેંગ્વેજમાં રહેશે, તો ઇંગ્લિશ, હિન્દી અને રિસ્પેક્ટિવ લોકલ લેંગ્વેજ. ઓકે, જ્યાં હિન્દી અને જે સ્ટેટમાં હિન્દી ઇંગ્લિશ માન્ય રહેશે ત્યાં હિન્દી ઇંગ્લિશમાં તમને પ્રશ્નો જોવા મળશે. હવે ઇનશોર્ટ તમને એટલું સમજાવી દઉં કે ગુજરાતમાંથી તમે એપ્લાય કરો છો અને ગુજરાત માટે એપ્લાય કરો છો તો તમને એક્ઝામ છે, એક્ઝામ પેપર છે એ ગુજરાતી એટલે કે ત્રણે ત્રણ લેંગ્વેજમાં મળી જશે. હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી ત્રણે ત્રણ લેંગ્વેજમાં પેપર મળી જશે, પેપર વન અને પેપર ટુ. એટલે એક્ઝામ લેંગ્વેજને લઈને કોઈ ટેન્શન હોય કે હિન્દીમાં આપવી પડશે કે ઇંગ્લિશમાં આપવી પડશે, તો બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ કે તમે એક્ઝામ ગુજરાતીમાં આપી શકશો, ડોન્ટ વરી. ઓકે, કોઈ ચિંતાની વાત નથી, ગુજરાતીમાં એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે. હવે પેપર ત્રણની વાત કરીએ, પેપર ત્રણ છે એ ઇંગ્લિશમાંથી લોકલ લેંગ્વેજમાં ટ્રાન્સફર કરવાનું રહેશે, ટ્રાન્સલેશન કરવાનું રહેશે, એટલે કે ટ્રાન્સલેશનના પણ પ્રશ્નો પૂછાઈ શકે છે કે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ફેરો, ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ફેરો, તો આવા ટ્રાન્સલેશનના પ્રશ્ન પૂછાઈ શકે છે. પરંતુ ફરક શું પડે છે? ક્વોલિફાઇંગ નેચર છે, કરી લઈશું. ઓકે, ક્વોલિફાઇંગ નેચર છે, ટેન્શન લેવાની જરૂર નથી, ફાઇનલ સિલેક્શનમાં માર્ક એડ નથી થવાના, માત્ર એક્ઝામ જે ક્વોલિફાઈ કરવાની છે પેપર ત્રણ અને પેપર ચારને. અને પેપર ચાર તો તમને ખ્યાલ છે કે એ તો સ્કિલ ટેસ્ટ રહેશે. ઓકે, જો તમે હજુ સુધી વિડીયોને જોઈ રહ્યા અને લાઇક નથી કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભાગ્ય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી રાખો, અને લાઇક નથી કરી તો પ્લીઝ એક લાઇક બને છે. આવી માહિતી લઈને આવવામાં ઘણી બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી પડે છે અને ઘણી બધી મહેનત લાગતી છે, તો એક લાઇકની તો આશા રાખી શકે છે તમારાથી. ઓકે, તો જરૂરથી વ્યુઅર્સને એક રિક્વેસ્ટ છે કે લાઇક જરૂરથી કરે અને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવે કે વિડીયો કેવો લાગ્યો, ઇન્ફોર્મેટિવ હતો કે નહીં, છે કે નહીં, રાઈટ. હવે આગળ વાત કરીએ મિનિમમ ક્વોલિફાઇંગ માર્ક્સ કેટલા લાવવા પડે, આ એક્ઝામને ક્લિયર કરવા માટે આપણે કેટલો મિનિમમ સ્કોર કરવો જરૂરી છે, તો આ એક્ઝામને આપણે ઇઝીલી ક્લિયર કરી શકાય તેની વાત કરીએ. તો આપણે સૌથી પહેલાં આપણે વાત કરીએ MTSની, ફોર સિલેક્શન એઝ MTS ઇન પેપર વન. તો પેપર વનમાં જો વાત કરીએ 100 માર્ક્સની, જે પેપર વન છે એ બંને પેપર વન એ અનરિઝર્વ કેટેગરી માટે 40 માર્ક્સ છે,
ओबीसी ईडब्ल्यूएस માટે 37% માર્ક લેવાના રહેશે 100 માર્ક્સ માંથી વાત કરું છું એટલે કે 40% માર્ક્સ એટલે 100 માંથી 40 માર્ક્સ લાવે અનરિઝર્વ કેન્ડિડેટ તો એ ક્વોલિફાય પેપર 1 ક્વોલિફાય કરી શકે છે અને ઓબીસી કેન્ડિડેટ હોય એમને 37 મિનિમમ માર્ક્સ કહેવાય મિત્રો 37 માર્ક્સ 100 માર્ક્સ માંથી રાઈટ અને એસસી એસટી કેન્ડિડેટ એમને માત્ર 33% માર્ક્સ લાવવાના રહેશે એટલે કે 33 ગુણ 100 માંથી લાવવાના હોય છે એવું કહી શકાય આપણે ઓકે આ જે વાત કરી રહ્યો છે એ એમટીએસ માટે વાત કરું છું કે એમટીએસમાં આટલા માર્ક્સ લાવવા પડશે હવે વાત કરીએ આપણે પોસ્ટમેન અને મેલ ગાર્ડની જે માટે સિલેક્શન મેળવવા માંગતા હોય હાઈ સેલેરી અને હાઈ કહેવાય કે જે પોસ્ટ છે એ હાઈ પોસ્ટ ઉપર જવા માંગતા હોય તો એમની વાત કરીએ તો એમને કેટલા માર્ક્સ છે તો એમને પણ કંઈ એટલો બધો તફાવત છે નહીં અનરિઝર્વ કેન્ડિડેટ એમને 40 માર્ક્સ લાવવાના રહેશે અને ઓબીસી એસટી ઓબીસી કેન્ડિડેટની વાત કરીએ તો 37 અને ઓબીસી કેન્ડિડેટને 33 એટલે કે 33% ગુણ લાવવાના રહેતા હોય છે પેપર 3ની વાત કરીએ તો પેપર 2માં પણ તમે જોઈ શકો અનરિઝર્વને 40% માર્ક્સ લાવવાના છે અને ઓબીસી ઈડબ્લ્યુએસને 37 અને એસસી એસટીને 33% ગુણ લાવવાના છે એવી જ રીતે અહીંયા કોમ્પ્યુટર ટેસ્ટમાં પણ તમે જોઈ શકો છો હવે પેપર 3 અને પેપર 4 છે તો માત્ર ક્વોલિફાઇંગ નેચર રહેશે ઓકે ક્વોલિફાઇંગ નેચર છે એટલે એમાંથી તો માત્ર તમારે એક્ઝામને ક્લિયર જ કરવાની છે જે માર્ક્સ લાવવાના છે એ એટલા લાવવાના છે કેમ કે ક્વોલિફાઇંગ નેચર મતલબ એના માર્ક્સ તમારે સિલેબસ જે ફાઇનલ મેરિટ બને છે એમાં કોઈ કાઉન્ટ નથી થતા જે તમારું ફાઇનલ મેરિટ બનશે એ પેપર વન અને પેપર ટુ એટલે કે 150 માર્ક્સમાંથી તમારું ફાઇનલ મેરિટ બનશે કેટલા માર્ક્સમાંથી 150 માર્ક્સમાંથી બાકી જે પેપર 3 અને પેપર 4 છે એ ક્વોલિફાઇંગ નેચર છે લાસ્ટ ટાઈમ જે ગુજરાતમાં જે લાસ્ટ યર ભરતી થઈ હતી પોસ્ટમેન છે પછી એમટીએસ છે મેલ ગાર્ડની જે 2021માં જે ભરતી થઈ હતી તો એનું ક્વેશ્ચન પેપર કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે એના અહીંયા તમે જોઈ શકો હવે આ જે ક્વેશ્ચન પેપર જો મિત્રો તમારે ડાઉનલોડ કરવું હોય ને તો આપણી ટેલિગ્રામની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં પિન કરેલી છે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને મળી હશે ત્યાંથી તમે આ ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરી અને તમે સમજી શકશો કે જે પોસ્ટલ નોલેજના જે પ્રશ્નો પૂછાય છે એ કેવા ટાઈપના પ્રશ્નો પૂછાય છે તમે જોઈ શકો ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયા તમને પોસ્ટ સંબંધિત તમને જોવા મળશે તો પોસ્ટલ નોલેજના સંબંધિત પ્રશ્નો છે એ કેવા પ્રશ્નો પૂછાય છે કેવું લેવલ છે એ તમે જાણી શકશો ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરીને વિથ સોલ્યુશન મૂકેલું છે ઓકે ટેલિગ્રામ પરથી ડાઉનલોડ કરજો જો તમને એ પેપરની પીડીએફ ટેલિગ્રામ પર ન મળે તો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો તો ઇન્સ્ટાગ્રામ ઉપર તમને એની માહિતી આપી દઈશ કે ડાઉનલોડ કરવાની લિંક તમને સેન્ડ કરી આપીશ જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો બરાબર તો અહીંયા તમે જોઈ શકો જે ક્વેશ્ચન પેપર છે એ ગુજરાતીમાં પણ તમને મળે છે અને ઇંગ્લિશમાં પણ તમને ક્વેશ્ચન પેપર મળશે અને હિન્દીમાં પણ આનું ક્વેશ્ચન પેપર તમને જોવા મળશે એટલે કે તમને 3-3 લેંગ્વેજમાં તમને પ્રશ્નપત્ર જોવા મળશે ઓકે તો આ ટાઈપનું ક્વેશ્ચન પેપર છે જે લાસ્ટ યર 2021માં પોસ્ટમેન મેલ ગાર્ડ અને એમટીએસની ભરતી થઈ હતી એ ગુજરાતમાં તો એનું આ પેપર છે ગુજરાતનું છે ખાસ કરીને એટલે તમને વધુ ઉપયોગી થઈ શકશે ઓકે તો આ પેપર આપણી ટેલિગ્રામ પરથી ડાઉનલોડ કરી શકશો અથવા ના મળે તો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ બંનેની લિંક તમને કોમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે તો બસ આજના વિડીયો અહીંયા સમાપ્ત કરે છે વિડીયો કેવો લાગ્યો જરૂરથી હજુ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો એન્ડ મળે નેક્સ્ટ વિડીયોમાં આજના વિડીયો પૂરતો આટલું જ નેક્સ્ટ વિડીયો સેના પર જોઈએ છે એ પણ મને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો તો મળે નેક્સ્ટ વિડીયોમાં આજના વિડીયો